તો અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. અમદાવાદ ગાંધીનગરમાં માવઠાની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર. ભાવનગરના ઘોઘા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. મૂળચંદ, છાયા, રતનપર પંથકમાં કમોસમી વરસાદ. રાજકોટમાં માવઠાની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા વેપારીઓ અને ખેડૂતોને જણસી ખુલ્લામાં ન રાખવા અપાઈ સૂચના. 1 અને 2 માર્ચે કમોસમી વરસાદની છે આગાહી. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલી દોડમાં કમોસમી વરસાદ, શિવારી વાણ નજીક કમોસમી વરસાદ. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા. રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો. 1 અને 2 માર્ચે વરસાદની આગાહી, ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા. હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું. જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાનું ઓરેન્જ એલર્ટ. 2 માર્ચ સુધી 11 જિલ્લામાં બરફ વર્ષાનું ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં ભારે વર્ષા થઈ શકે છે. આજથી ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં બરફવર્ષાની આગાહી. જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત. ગુલમર્ગમાં -5.6 ડિગ્રી, પહેલગામમાં -4.4 ડિગ્રી, કુપવાડામાં -1.7 ડિગ્રી, શ્રીનગરમાં 2.1 ડિગ્રી તાપમાન. હવામાન વિભાગે આવતીકાલથી 2 દિવસ સુધી દિલ્હીમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું. દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. 3 માર્ચે ઓરેન્જ એલર્ટ જાહેર. રાજ્યમાં ખેડૂતો માટે ફરી સંકટ. રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. 1 થી 2 માર્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર રહેશે. 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. 1 માર્ચે ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી. 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. 2 માર્ચે મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં વરસાદની આગાહી. તો હોળી પહેલા જ મોંઘવારીનો વધુ એક ડામ. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા અને 50 પૈસાનો વધારો. ઘર વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં. 2 મહિનામાં કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 40નો વધારો. રાજકોટમાં બિલ્ડર ગ્રુપના ત્યાં આઈટી વિભાગના દરોડા. ઓર્બિટ અને લાડાણીના ત્યાં ચાલી રહી છે તપાસ. 2.25 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી. તો આઈટી દ્વારા 18 બેંક લોકર સીલ કરવામાં આવ્યા. જમીન ખરીદી સહિતના આર્થિક વ્યવહારો શંકાસ્પદ. કરોડો રૂપિયાની કરચોરીનો અંદાજ. સુરતમાં કતારગામમાં 8 કરોડની લૂંટનો કેસ. 3 દિવસ બાદ પણ લૂંટારૂ ઝડપાયા નથી. ખાલી બેગ સાથે કાર મળી આવી હતી. સીસીટીવી સહિતના પુરાવા, છતાં પોલીસના હાથ ખાલી. તો વડોદરાના નવાપુરામાં પથ્થરમારાનો કેસ. પોલીસે વધુ 5 આરોપીઓની કરી ધરપકડ. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી બાદ થઈ હતી બબાલ. વિધર્મી યુવકની અટકાયત બાદ થયો હતો પથ્થરમારો. રાજ્ય સરકારનું મંત્રીમંડળ રામલલ્લાના દર્શને જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ અયોધ્યા જશે. આવતીકાલે તમામ મંત્રીઓ ભગવાન રામના દર્શને જશે. ભાજપનું મોડી રાત સુધી ઉમેદવારો માટે મંથન. પીએમ મોદીની અધ્યક્ષતામાં 4 કલાક બેઠક ચાલી. દિલ્હી ખાતે ભાજપ મુખ્યાલયમાં મળી હતી બેઠક. તો જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથસિંહ પણ ત્યાં હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા હાજર. યુપી, એમપી, છત્તીસગઢ, ઉત્તરાખંડના સીએમ પણ હતા હાજર. લોકસભા માટે ઉમેદવારોના નામ પર થયું મંથન. 1-2 દિવસમાં ઉમેદવારોની પહેલી યાદી થઈ શકે છે જાહેર. રાજ્યમાં ભાજપે શરૂ કર્યો લોકસભા ચૂંટણી પ્રચાર. ગુજરાતમાં અન્ય રાજ્યોના નેતાઓ પ્રચાર કરશે. 2 રાજ્યોના નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચાર કરશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કરશે પ્રચાર. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી કરશે પ્રચાર. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લ પ્રચાર કરશે. રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે ભાજપનું મંથન. ભાજપના ઉમેદવારોનું નામ થઈ શકે છે જાહેર. 26 બેઠકો પર ઉમેદવારોને લઈને દિલ્હીમાં ચર્ચા. ભાજપ સીઈસીની બેઠકમાં ઉમેદવારો મુદ્દે ચર્ચા. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન. ભાજપ ગુજરાતમાં નવા ચહેરાઓને આપી શકે છે તક. 20 જેટલા નવા ચહેરા ઉતારવામાં આવી શકે છે. વર્તમાન સાંસદોમાંથી 20 પડતા મુકાઈ શકે છે. દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલના નામ મુકાયા. પેનલ ઉપરાંતના કેટલાક નામ કોર કમિટી સમક્ષ મુકાયા. સંગઠનમાં સક્રિય હોય તેવા લોકોને મળી શકે છે ટિકિટ. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું અને નવસારી બેઠક પરથી પાટીલનું નામ નક્કી.
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં, સુરેન્દ્રનગર લોકસભા માટે મૂર્તિયાઓની યાદી તૈયાર, સાંસદ મહેન્દ્ર મુંજપરા કુંવરજી બાવળેનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ. ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિની રચના કરી આઈકે જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપાઈ. જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ અને પ્રદીપ પરમાર ભારત આર્યને સહસંયોજકની જવાબદારી સોંપાઈ. શુક્રવારે સંયોજક અને સહસંયોજક દિલ્હી જશે. વડોદરામાં આચાર્ય શિક્ષકો ભાજપમાં જોડાયા. 300થી વધુ આચાર્ય શિક્ષકોએ શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહના હસ્તે કેસ ધારણ કર્યો. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં. સુરેન્દ્રનગર લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની ચર્ચા. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાળાના નામની ચર્ચા. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરના નામની ચર્ચા. નૌશાદ સોલંકીના નામ સાથે યાદી પ્રવેશમાં મોકલી હોવાની વાત. કોંગ્રેસ આ વખતે અન્ય જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી શકે. નૌશાદ સોલંકી હાલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો ભાજપ પર પ્રહાર. કહ્યું ભાજપમાં તાકાત છે તો કોંગ્રેસમાં નેતાઓને શું કામ લો છો. ભાજપ તૂટશે ત્યારે 24 કલાકનો પણ સમય નહીં લાગે. ભાજપનો પાવર તૂટી ગયો છે. ભૂતપૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ કહ્યું કે 23 જાન્યુઆરીએ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું. ભાવનગર માર્કેટ યાર્ડના ચેરમેન પદ માટે ખેંચતાણ. ક્ષત્રિય, કોળી અને પટેલ સમાજના સભ્યોની દાવેદારી. દિગ્વિજયસિંહ ગોહિલ અને સંજયસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર. 7 માર્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના પ્રહાર. નશીલી દવાઓનું સેવન દેશના વિભિન્ન ભાગોમાં ફેલાયું. પંજાબમાં સૌથી વધુ ખરાબ હાલત છે. ભારત સરકાર રોક લગાવવા ઝડપી પગલાં લે. તો હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસનું ગણિત વિખેરાયું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 6 ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા છે. હિમાચલ કોંગ્રેસના નિરીક્ષક ડી કે શિવકુમારે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહ સાથે મુલાકાત કર્યા પછી કહ્યું કે બધું સારું છે, આ સરકાર 5 વર્ષ સુધી રહેશે. હિમાચલમાં સીએમ તો સુખુ જ. કોંગ્રેસે કહ્યું તમામ મતભેદો દૂર. ઓપરેશન લોટસ નિષ્ફળ. ગેરલાયક ઠેરવેલા 6 ધારાસભ્યો હાઈકોર્ટ પહોંચ્યા. ભારતીય ઇકોનોમી માટે સારા સમાચાર. તમામ અનુમાનોથી ઉપર ત્રીજા ત્રિમાસિક જીડીપી ગ્રોથ 8.4% આવ્યો. રામ રહીમને પેરોલ આપતા પહેલા અમારી મંજૂરી લો. હાઈકોર્ટે હરિયાણા સરકારની ઝાટકણી કાઢી. સંદેશા ખાલી હિંસા કેસમાં મુખ્ય આરોપી ટીએમસીના નેતા શાહજહાં શેખને કોર્ટે આરોપીને 10 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલ્યો. શાહજહાં શેખના એક સાથી આમિર અલીની ઓડિશાથી ધરપકડ. વર્ષ 1993 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી કરીમ ટુંડાને કોર્ટે છોડી મૂક્યો છે. અજમેરની ટાડા કોર્ટે 2 આતંકવાદીઓ હમીદુદ્દીન અને ઇરફાનને દોષિત ઠેરવ્યા છે. તો મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભીષણ અકસ્માતમાં 14 લોકોના મોત. 21 લોકો થાય ઇજાગ્રસ્ત. ડ્રાઈવરે કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી જતા અકસ્માત. પારિવારિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે અકસ્માત થયો. રાજકોટમાં દારૂબંધીના અમલીકરણ માટે પોલીસ કડક. કુખ્યાત બુટલેગર દિલીપ ચંદારાણાને પાસા. બુટલેગરને વડોદરા જેલ ઢકેલવામાં આવ્યો. દિલીપ ચંદારાણા પર પ્રોહિબિશનના અનેક ગુના. 12 માર્ચે પીએમ મોદી આવી શકે છે ગુજરાત. નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી મેટ્રોને આપી શકે છે લીલી ઝંડી. પીએમના હસ્તે ગાંધી આશ્રમનું પણ થઈ શકે છે ખાતમુહૂર્ત. પીએમની સંભવિત મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો. 4.45 લાખ કર્મચારીઓ, 4.63 લાખ પેન્શનર્સને લાભ. એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. 8 મહિનાનો તફાવત એરિયર્સ 3 હપ્તામાં ચૂકવાશે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ઘટાડો. ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો. ઉદ્યોગકારોએ 10 થી 12 ના ઘટાડાની કરી હતી માંગ.